નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના એકમ બે શરણાઈના સુરના ભાગ છમાં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું પાઠની સમજૂતી આ મુજબ છે સકીના કાખમાં બેસાડવા જેવડી હતી ત્યાં સુધી તો રમજુ અને ચોવીસે કલાક પોતાની સાથે જ ફેરવતો કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ સકીના એની કોખમાં જ બેઠી હોય અથવા તો પિતાના ગળામાં હાથ પરોવી પીઠ પર બાજી પડી હોય રમજો વરઘોડામાં શણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર વાંદરીને પેઠે વળગેલા બચોડિયાની જેમ વળગી રહેલી આ બાળકીનું સુભગ દ્રશ્ય તો વર્ષો સુધી આ ગામમાં સુપરિચિત થઈ પડેલું કાખ એટલે બગલ ખભાની નીચેના હાથના મોઢમાંનો ખાડો સામયું એટલે સ્વાગત કરવામાં જતું સરઘસ સકીના કાખમાં બેસાડવા જેટલી હતી ત્યાં સુધી રમજુ એને ચોવીસ કલાક પોતાની સાથે જ રાખતો ક્યારેક કોઈનો સામયમાં જવાનું હોય શણાઈ વગાડવા તો પણ સકીના એની સાથે જ એના કાખમાં બેઠી હોય ક્યારેક એના પિતાના ગળામાં એટલે રમજુના ગળામાં હાથ પરોવીને પીઠ પર બાજીને અડીને બેઠી હોય રમજુ વરઘોડામાં શણાઈ વગાડતો હોય કે ફૂલેકામાં પણ એ જેમ વાંદરીનું બચ્ચું એને ચોંટીને બેઠું હોય એવી રીતે એ એને બાજીને વળગીને બેઠી હોય અને આ સુભગ એટલે સુંદર દ્રશ્ય વર્ષો સુધી આ ગામમાં સુપરિચિત થઈ પડેલું એટલે બધા એને ખ્યાલ હોય એવું આ દ્રશ્ય હતું સાચી વાત તો એ હતી કે શણાઈ તેમજ સકીના બંને વિદુર આદમીની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા શણાઈ અને સકીનાની હાજરીમાં રમજું પોતાને આ દુનિયાનો સહિસાહ સમજતો ઘણીવાર નમતી સંધ્યાએ પોતાના કૂબાના આંગણામાં બેઠો બેઠો રમજું કેવળ મોજ ખાતર શણાઈમાંથી સૂર છોડતો સકીનાને રીઝવતો બાળકી ઘેલમાં આવીને કાલું કાલું બોલવા લાગતી એના કાલા ગેલા બોલમાં રમજુ મૃત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળી રહેતો એ રીતે શણાઈ રમજુ મીર માટે કેવળ રોટલો રડવાનું જ સાધન નહોતું વિદેહી જીવન સંગાથીની સાથે સાનિધ્ય અનુભવવાનું એના જીવન બિન સાથે એક સૂર એકતાલ એક્રશ બનવા જીવતું જાગતું વાદ્ય હતું તેથી જ તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યાં ઓટા પર મરવાના ફૂલ છોડની મહેક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો હતો ને રમઝુની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી વ્યવહારદાયા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને લાગતી આવી ધૂનને ગાંડપણમાં ખપાવતા હતા પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી એ તો સપનાને સહારે જિંદગી જીવતો હતો ને શણાઈ વડે એ સપના સાચા પાડતો હતો દૂર એટલે જેની પત્ની મૃત્યુ પામી હોય એવો માણસ તાણાવાણાની જેમ વણાઈ જવું એટલે ઓતપ્રોત થઈ જવું ભરી જવું શહેનશાહ એટલે બાદશાહ કૂબો એટલે શંકુ આકારના છાપરાવાળું ઘાસનું ઝૂંપડું સાનિધ્ય એટલે સમીપતા નિકટતા મરવો એટલે ડમરો તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ સપનાને સહારે જિંદગી જીવવી એટલે સારી આશાએ જીવન જીવવું સાચી વાત એ હતી કે શરણાઈ તેમજ શકીના એ બંને રમજોની આ વિધુર માણસની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા એકદમ ઓતપ્રોત થઈ ગયા હતા પડી ગયા હતા શણાઈ અને સકીના એ બે એની પાસે હોય એટલે એની હાજરીમાં રમજું પોતાને દુનિયાનો બાદશાહ સમજતો સહેનશાહ સમજતો ઘણીવાર નમતી સંધ્યા એટલે ઢળતી સંધ્યાએ પોતાના કૂબાના આંગણામાં બેઠો બેઠો રમજુ કેવળ મોજ ખાતર શણાઈમાંથી સૂર છેડતો અને સકીનાને રીઝવતો ખુશ કરતો બાળકી એટલે કે નાની છોકરી ઘેલમાં આવીને કાલું ઘેલું બોલવા લાગતી એના કાલા ગેલા બોલમાં રમજુને એની મૃત પત્નીની પ્રેમ પ્રચુર એટલે પ્રેમથી ભરેલી વાણી સાંભળવા મળતી આ રીતે શણાઈ રમજુ મીર માટે કેવળ રોટલો રડવાનું સાધન ન હતું એટલે ફક્ત કમાવવાનું સાધન ન હતું પરંતુ એની મૃત પત્નીનો સાનિધ્ય સમીપતા મેળવવાનું નિકટતા અનુભવવાનું પણ સાધન હતું એના જીવન સાથે સંકળાયેલ સૂર તાલ સાથે એકરસ બનવાનું જીવતું જાગતું એક વાદ્ય હતું તેથી જ તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યાં ઓટા પર મરવાના ફૂલ છોડની મહેક એટલે સુગંધ મારતો માળતો એ સરાયના સૂર વહાવતો હતો રમજુની આ વિચિત્ર આદત આખા ગામમાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી ડાયા એટલે કે ડાહ્યા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ઘાંટપણમાં ખપાવતા એ લોકો એને ગાંડો સમજતા પરંતુ રમઝુ મીરને આવા અભિપ્રાયોની બીજાઓના મંતવ્યની ક્યાં પડી હતી એ તો પોતાના સપનાને સહારે સારી આશાઓના આધારે જીવન જીવવામાં માનતો હતો અને શરણાઈ વયે એ સપના સાચા પાડતો હતો અહીં આપણે અટકીશું બાકી રહેતા પાઠની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં જોશું આભાર